ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરીશું 11 ડિસેમ્બર 2019 કરંટ અફેરના કેટલાક અગત્યના પ્રશ્નો જે આપને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. આજનો થોટ છે, અ રૂમ વિધાઉટ બુક ઇઝ લાઇક અ બોડી વિધાઉટ શોલ. એટલે કે કોઈ પણ વિષય વસ્તુનો જવાબ તમને કોઈ પણ પુસ્તકમાં જ મળી રહેશે. અને કહેવામાં આવ્યું છે ને કે શાળામાં વાક્ય સુવાક્ય લખેલું હતું કે સાચો મિત્ર પુસ્તક છે અને બોડી આત્મા વગર રહી શકે નહીં. એ જ રીતે અ રૂમ વિધાઉટ બુક લાઇક અ બોડી વિધાઉટ શોલ. ક્લિયર? એટલે કે અહીંયા રૂમમાં પુસ્તકને અને બોડીમાં આત્માની વાત કરવામાં આવી છે. અને આપ સમજી શકો છો કે બંને કેટલું અગત્યનું અને મહત્ત્વનું છે. અને એટલા જ માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેટલા લોકોએ સફળતા મેળવી છે, કંઈકના કંઈક એજ્યુકેશન કાં તો કોઈ પુસ્તક વાંચી અને એમાંથી ટેકનિકનો ઉપયોગ કર્યો અને એપ્લાય કર્યો, આજે સફળતાના અનહદ શિખર સુધી પહોંચ્યા છે. અને એટલે જ કહેવામાં આવ્યું છે, અ રૂમ વિધાઉટ બુક ઇઝ લાઇક અ બોડી વિધાઉટ અ સોલ. નેક્સ્ટ, સંસદ સભ્યનો SC ST વિધેયક જે પસાર કરવામાં આવ્યું છે, જેમાં કયા કયા અનુચ્છેદનો સમાવેશ થાય છે? તો પહેલાં તો વાત કરી દઉં કે આ વિધેયક ક્યારે પૂરું થતું હતું. તો તાજેતરમાં જ સંસદમાં ખરડો પસાર કરીને વિધેયક 25 જાન્યુઆરી 2020ના રોજ પૂરું થતું હતું, જેને સમયગાળો કેટલો વધારવામાં આવ્યો છે, 25 જાન્યુઆરી 2030 સુધી. આ વિધેયક શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તો સામાજિક ન્યાય દિશામાં SC ST સાંસદોનું યોગદાન. અને આ વિધેયક કેટલા વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો છે? 10 વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો છે. તો આમાં મિત્રો ખાસ યાદ રાખજો, બંધારણની દ્રષ્ટિએ કયા કયા અનુચ્છેદ આવશે, શું કયા કયા અનુચ્છેદ આવશે? તો અનુચ્છેદ 330, 331, 332 અને 333 એમ 4 અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો 1950માં SC ST કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, 10 વર્ષ 1960માં લાગુ કરવામાં આવ્યો અને 95માં બંધારણીય સુધારો કરી અને 2009માં આ સુધારો પસાર કરવામાં આવ્યો હતો. આમ દસ દસ વર્ષે આ કાયદામાં વધારો કરવામાં આવે છે. અને અનુચ્છેદ 330, 331, 332 અને 333 આવશે. નેક્સ્ટ વાત કરું, 330 એટલે લોકસભામાં SC ST નું પ્રતિનિધિત્વ સંશોધન કરે છે, જે વસ્તીના આધારે નિમણૂક કરવામાં આવે છે, પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. એક સિમ્પલ ઉદાહરણ સમજીએ તો ગાંધીનગર જિલ્લાની MLA ની સીટ એ 15 વર્ષ માટે જનરલ કેટેગરી, 15 વર્ષ માટે OBC કેટેગરી, 15 વર્ષ માટે SC કેટેગરી અને 15 વર્ષ માટે ST કેટેગરીને લાભ આપવામાં આવે છે. ઓકે, તો અનુચ્છેદ 370 લોકસભામાં SC ST નું પ્રતિનિધિત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, અનુચ્છેદ 331 રાષ્ટ્રપતિ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે. ખાસ ધ્યાન રાખજો, રાષ્ટ્રપતિ એંગ્લો ઇન્ડિયનની કેટલા, 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે. ત્યારબાદ વાત કરવામાં તો અનુચ્છેદ 332 રાજ્યની વિધાનસભામાં SC ST ની સંખ્યાની પ્રતિનિધિત્વની વાત કરવામાં આવી છે. એટલે કે દરેક રાજ્યમાં વિધાનસભામાં SC ST ને પણ પ્રતિનિધિત્વની ઉલ્લેખ છે. અને 333 છે એંગ્લો ઇન્ડિયન. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એંગ્લો ઇન્ડિયન મત આપી શકતા નથી. અને કયો બંધારણીય સુધારો આવશે? 95મો બંધારણીય સુધારો. 2009થી આ વિષય વસ્તુ કન્ટિન્યુ કરવામાં આવી છે અને આમાં 4 અનુચ્છેદ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બિલની ખાસ તારીખ યાદ રાખજો, 25 જાન્યુઆરી 2020થી માં પૂરું થતું હતું અને કન્ટિન્યુ કેટલા, બીજા 10 વર્ષ એટલે 25 જાન્યુઆરી 2030 સુધી વધારો કરવામાં આવ્યો છે. ઓકે, નેક્સ્ટ વાત કરું તો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્ભયા ફંડ માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે? તો નિર્ભયા ફંડ, હૈદરાબાદની ઘટના આપ જાણો છો અને એટલા જ માટે નિર્ભયા ફંડને પણ અહીંયા કેન્દ્ર સરકાર અત્યારે
ફંડમાં વધારો કરી રહી છે. અને જે હૈદરાબાદના પોલીસ ઓફિસર હતા એ તો સ્પેશિયલ એન્કાઉન્ટર જ સ્પેશિયાલિસ્ટ છે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો કે કેન્દ્ર સરકારે નિર્ભય ફંડ માટે કેટલા રૂપિયા ફાળવ્યા છે, તો રૂપિયા 1000 કરોડની તાજેતરમાં ફાળવણી કરી છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પહેલાં કયા નામે ઓળખાતું હતું? તો વાત કરું તો સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એક્ટ 1988. મિત્રો, આમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભાઈ વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનને પદ છોડ્યા બાદ જે ટૂંકમાં વાત કરું તો કહ્યું એસપીજી, શું એસપીજી, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એક્ટ. ઓકે, તો એસપીજીની અહીંયા જે વડાપ્રધાનને ચર્ચાના ચગડોળે છે કે સુરક્ષા આપવામાં આવે છે, તો કાયદામાં બદલાવ કરી અને પછી સીધી જ વાત કરવામાં આવી છે કે આ કાયદામાં ફક્ત ને ફક્ત વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાન પદ છોડ્યા બાદ 1 વર્ષ સુધી એસપીજીની સેવા આપવામાં આવશે. એસપીજી એમના માટે કાર્યરત રહેશે. હવે એસપીજી મિત્રો જોવા જઈએ તો પહેલાં 1988 સુધી સંપૂર્ણ વડાપ્રધાનની જવાબદારી, વડાપ્રધાનની સિક્યુરિટી દિલ્હી પોલીસને સોંપવામાં આવી હતી. ત્યારબાદ 1984 વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ જાય છે અને બિરબલ નાથ સમિતિ 1985 વાત કરે છે કે ભાઈ વડાપ્રધાનની સુરક્ષા માટે કંઈક સ્પેશિયલ ગ્રુપ ઊભું કરવું જોઈએ, અને એટલા જ માટે આવે છે સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ. કયા વર્ષે? 1988. અને પછી આ સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ જ પછી કયા નામે ઓળખાય છે? સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ નામે ઓળખાય છે. એટલે સીધો શું પ્રશ્ન થશે? એસપીજીના નામે ઓળખાય છે. તો ખાસ યાદ રાખજો, બિરબલ નાથ સમિતિ કયા વર્ષે? 1985. જુઓ, આવો કંઈ પણ પ્રશ્ન હોય ને તો એના માટે કઈ સમિતિ? કાયદા કાનૂન માટે તો મોટાભાગે સમિતિઓ હશે, અને સમિતિઓ આપણા માટે ખૂબ જ અગત્યની થઈ જાય છે. એટલે કે આના માટે કઈ સમિતિ કાર્યરત હતી? તો બિરબલ નાથ સમિતિ 1985 કાર્યરત હતી. કઈ? બિરબલ નાથ સમિતિ 1985 કાર્યરત હતી. ઓકે, એટલે ખાસ યાદ રાખજો. અને હવેથી આ બિલમાં, કાયદામાં ચેન્જીસ કરી એસપીજી વિશેષ સુધારા દલ વિધેયકમાં હવે ફક્ત ને ફક્ત વડાપ્રધાન અને વડાપ્રધાનના પરિવારને આ સુરક્ષા આપવામાં આવશે, અને પૂર્વ વડાપ્રધાનને પણ આ સુરક્ષા આપવામાં આવશે. 1 વર્ષ પદ છોડ્યા બાદ 1 વર્ષ સુધી. હવે પૂર્વ વડાપ્રધાન એટલે અત્યારે વાત કરું તો કોણ કોણ છે? તો HD દેવગોડા છે, ડૉક્ટર મનમોહનસિંહ છે. ક્લિયર? એ બધાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓકે, નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશમાં પોલિયોનો કેસ મળી આવ્યો છે? પોલિયો એક જાણો છો કે જડમૂળથી નાબૂદ કરવામાં આવ્યો છે, અને તાજેતરમાં મલેશિયામાં આ પોલિયોનો કેસ મળી આવ્યો છે. કયો? મલેશિયામાં પોલિયોનો કેસ મળી આવ્યો છે. ત્યારબાદ વાત કરું તો નેક્સ્ટ 5મો પ્રશ્ન છે, વિશ્વના સૌથી યુવાન પ્રધાનમંત્રી કયા દેશના બન્યા છે? વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી કયા દેશના બન્યા છે? તો તાજેતરમાં ફિનલેન્ડના વડાપ્રધાન એ, વાત કરું તો સના મારિન, શું નામ છે? સના મારિન એ વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે, અને એમની પાર્ટીનું નામ શું છે? ડેમોક્રેટિક પાર્ટી છે. શું? ડેમોક્રેટિક પાર્ટી છે. વિશ્વના સૌપ્રથમ યુવાન વડાપ્રધાન મિત્રો વાત કરું તો યુક્રેનના ઓલેક્સી હોન્ચારુ આવશે. કોણ? યુક્રેનના ઓલેન્સી હોન્ચારુ આવશે. અને તાજેતરમાં જ જો નિમણૂક કરવામાં આવી હોય તો કોણ આવશે? ફિનલેન્ડના સના મારિન આવશે. કોણ આવશે? ફિનલેન્ડના સના મારિન આવશે. ક્લિયર? હવે ભારતમાં વાત કરું તો સૌથી નાની વયના વડાપ્રધાન તો કોણ આવશે? રાજીવ ગાંધી આવશે. કોણ આવશે? રાજીવ ગાંધી આવશે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો યુવા વડાપ્રધાન. હવે મહિલાની વાત આવી છે તો વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં મહિલા વડાપ્રધાન હતા? તો યાદ રાખજો, શ્રીલંકા દેશમાં શ્રીમતી ભંડાર નાયકે. શું નામ હતું? શ્રીમતી ભંડાર નાયકે શ્રીલંકામાં હતા. ત્યારબાદ વાત કરું તો વિશ્વમાં બીજા ક્રમે વડાપ્રધાન કોણ હતું? તો
શ્રીમતી ઇન્દિરા ગાંધી આવશે, ભારત આવશે. શું આવશે? ભારત આવશે. ઓકે, પણ અત્યારે ચર્ચાના ચકડોળે ખાસ છે કે વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યું છે? ફિનલેન્ડના સના મારિન બન્યા છે અને ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલા છે. કઈ? ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં કોને ગોલ્ડ મેડલ જીત્યો? તો મિત્રો ખાસ યાદ રાખજો, માના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. કેટલી સ્પર્ધામાં? 100 મીટર સ્પર્ધામાં. અને ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના, ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના રમત ગમતના ખેલાડીઓ માટે જે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે એના માટે શરૂ કરવામાં આવી છે. કઈ? શક્તિદૂત યોજના. ઓકે, નેક્સ્ટ, ગુજરાતની અંકિતા રૈના કઈ રમત સાથે સંકળાયેલ છે? કોણ? અંકિતા રૈના કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ટેનિસ સાથે સંકળાયેલ છે. કઈ? ટેનિસ સાથે સંકળાયેલ છે. ત્યારબાદ વાત કરું, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે? કયો? આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ એ ક્યારે ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરે ઉજવાય છે. ક્યારે? 9 ડિસેમ્બરે ઉજવાય છે. ગાય સફારી પાર્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવશે. કયું? ગાય સફારી પાર્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વાત કરું, માનવ અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? કે માનવના અધિકાર, એટલે કે અત્યારે જોયું હશે આપે કે બિન સચિવાલયના અધિકાર માટે લોકો ગચારના ગાર્ડનમાં એકત્રિત થયા હતા. ઓકે, એટલે માનવ અધિકાર દિવસ વિશે કયો દિવસ ઉજવાય છે? તો ખાસ યાદ રાખજો, 10 ડિસેમ્બર ઉજવાય છે. અને 2019ની માનવ અધિકાર દિવસની થીમ કઈ હતી? કઈ? 2019ની માનવ અધિકાર દિવસની થીમ કઈ હતી? તો યુથ સ્ટેન્ડિંગ અપ ફોર હ્યુમન રાઇટ્સ. કઈ? યુથ સ્ટેન્ડિંગ અપ ફોર હ્યુમન રાઇટ્સ હતી. અને માનવ અધિકાર દિવસ, માનવ અધિકાર દિવસ ઉજવવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો કયા વર્ષથી આવશે? 1993થી થઈ હતી. કયા વર્ષથી? 1993થી થઈ હતી. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું, માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? તો 10 ડિસેમ્બરે ઉજવાય છે. ક્યારે? 10 ડિસેમ્બરે ઉજવાય છે. અને આ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ હતી? 1993થી થઈ હતી. અને 2019ની થીમ કઈ છે? યુથ સ્ટેન્ડિંગ અપ ફોર હ્યુમન રાઇટ્સ છે. કયો? યુથ સ્ટેન્ડિંગ ફોર હ્યુમન રાઇટ્સ છે. નેક્સ્ટ વાત કરું તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ ક્યારે ઉજવાય છે? તો 7 ડિસેમ્બરે ઉજવાય છે. અને 7 ડિસેમ્બરે ઉજવાય છે તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનનું વડુંમથક કયા દેશમાં આવેલું છે? તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનનું વડુંમથક એ કેનેડામાં આવેલું છે. કયા દેશમાં? કેનેડામાં આવેલું છે. ત્યારબાદ વાત કરું તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ શું? આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ ઉજવવાની શરૂઆત શું? આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ ઉજવવાની શરૂઆત 1994થી થઈ છે. કયા? 1994થી થઈ છે. ત્યારબાદ જોવા જઈએ તો 2019ની શું? આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન દિવસની 2019ની થીમ કઈ હતી? તો 75 યર્સ ઓફ કનેક્ટિંગ વર્લ્ડ, 75 યર્સ ઓફ કનેક્ટિંગ વર્લ્ડ એ 2019ની થીમ હતી. અને ત્યારબાદ વાત કરું તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંસ્થામાં ક્યારે તમે ફરિયાદ કરી શકો? તો મહત્વની બાબત કે ભાઈ ભારત માટે પાકિસ્તાન ઘણી વખત એરવેઝ પોતાનો બંધ કરી દે છે. એરવેઝ સમજો, આપણા દેશ ઉપરથી જેટલા દેશના પ્લેન જાય છે એ સંપૂર્ણ જે પણ પ્લેન જાય છે એને ભાડું ચૂકવવાનું હોય છે. એટલે કે ભાઈ એને એક ખર્ચ ચૂકવવાનો હોય છે. જે દેશ ઉપરથી જાય એ દેશને ખર્ચ ચૂકવવાનો હોય છે. અને એ દેશને ખર્ચ ચૂકવે છે. એમ તમે જાણો છો કે ભાઈ ઘણા સમયથી પાકિસ્તાન આપણી સાથે એવું કરે કે એરવેઝ ચાલુ કરે, એરવેઝ બંધ કરે. તો હવે આવી કોઈ પણ વિશ્વમાં ઘટના બને
તો એના માટે તમે કઈ જગ્યાએ ફરિયાદ કરી શકો છો? તો એના માટેની સંસ્થા છે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંસ્થા છે, જે ક્યાં આવેલી છે? કેનેડામાં આવેલી છે. એટલે કાપડા માટે કોઈ દેશ વારંવાર આ હરકત કરતું હોય અને આપણે ફરિયાદ કરવી હોય તો એના માટેની આ સંસ્થા છે. અને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એમની 2019ની થીમ કઈ છે? 75 યર્સ ઓફ કનેક્ટિંગ વર્લ્ડ. કઈ છે? 75 યર્સ ઓફ કનેક્ટિંગ વર્લ્ડ છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્નો વાત કરું તો હવે આ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. શું છે? પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો ભારતમાં સૌ પ્રથમ આઈસીએસ પાસ કરનાર કોણ છે? આઈસીએસ પૂરું નામ થશે ઇન્ડિયન સિવિલ સર્વિસ. શું? ઇન્ડિયન સિવિલ સર્વિસ પાસ કરનાર કોણ છે? ત્યારબાદ કુંતાસી પુરાતત્વ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? એટલે સમજી શકો છો આ પ્રશ્ન, જેમ લોથલ આવેલું છે, ધોળાવીરા આવેલું છે, કોટ અને પેઢામલી આવેલું છે, એમ કુંતાસી પુરાતત્વ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? એક કોમેન્ટ સ્વરૂપે આપે જવાબ જણાવવાનો છે. અને છેલ્લો અને અંતિમ પ્રશ્ન છે આજનો, ભારતમાં કઈ રમતની શોધ થઈ હતી? ભારતમાં કઈ રમતની શોધ થઈ હતી? ક્લિયર? એટલે ત્રણ મહત્વના અને અગત્યના પ્રશ્નો છે જેના આપે જવાબ કોમેન્ટ સ્વરૂપે જણાવવાના છે. નેક્સ્ટ વિડીયો એટલે કે 12 તારીખના વિડીયો સિરીઝમાં આપણે પહેલાં આ પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશ, પછી જ આપણે આગળનું કરંટ અફેર ભણીશું. ઓકે, તો અહીંયા વાતને વિરામ આપું છું. નેક્સ્ટ કરંટ અફેરના વિડીયો માટે જોતા રહો કરંટ અફેર બાય ઉરીશ પટેલ ચેનલ. જય હિન્દ, જય ભારત.